અમે વાલ્મીકિ સમાજના છીએ, જે અમારા પગારની માંગણી હતી ને એ અટાણવીને અમારું 15 વર્ષથી શોષણ જ થાય છે. અમને બધી રીતે અમારા જે મજૂર મળી ગયા હોય, બહેનો કર્યા છે, એને કોઈને કાયમીમાં લેતા નથી, લેતા નથી, સતાય કરુણમાં પણ નથી લેતા, એટલે એનું શોષણ જ વધારે કરે છે આ લોકો. શોષણ કરે એટલે અમારી પગારની જે માંગણી હતી 452 રૂપિયા, એમાં અમારું શોષણ થાય છે, વધી જતા અમારું શોષણ જ થાય છે. અમારું કોઈ કાયમીની માંગણી નથી, કોઈ રોજમદારની માંગણી નથી, પછી અમારવા છીએ એમાંય માંગણી અમારી પૂરી નથી કરતા આ લોકો નગરપાલિકાવાળા. અમારું વર્તન તો અમને પૂરું મળવું જોઈએ ને. અવટાના માંગ અમારી એ જ છે કે અમારો પગાર જે વધારવાનો છે એ જ માંગ છે અમારી. 452 રૂપિયા અમે રોજ ચૂકે, એમાં પગાર અમારો 8000 ને એ કેવી રીતે નાખ્યું છે, પણ પગાર એમાંય કામ મળ્યા, અને અમારું 2000 પીએફની વાત છે, છતાં પીએફમાં ઓછો કામ મળ્યા. બધી રીતે અમને કામમાં મળે છે, બધી રીતે અમને કાપથી મારે. અમારો મુદ્દો એ છે કે આજે 15 વર્ષથી અમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરીએ છીએ અને કોઈ જાતનું અમને વેતન સારું મળતું નથી, બરાબર. અને કોન્ટ્રાક્ટ બેઝ ના ટેન્ડરો ઊંચી કિંમતોમાં થાય છે, પણ એનું પૂરતું વેતન અમને મળતું નથી અને અમારું શોષણ જ થાય છે. એટલે આ તકે અમે બધા વાલ્મીકિ સમાજ કેશોદના ભાઈઓ બહેનો એકત્રિત થઈ અને સ્ટ્રાઇક લીધી છે. એટલે અમે કોઈ હડતાલ કે એવું કંઈ નથી પડતા, પણ તે છતાંય અમારી માંગ નહીં પૂરી થાય તો અમે આગ્રહ પકડી દઈશું. મુખ્ય મુદ્દે એ છે કે અમારું વેતન જે છે 452 રૂપિયા લેખે છે અને તે અમને મળતું નથી. અમારો 10,500 રોકડો પગાર કહેવાની વાત હતી અને 1500 રૂપિયા જેવું પીએફ કપાવવાનું હતું, પણ એ અમને મળ્યું નથી. અને અમારા ખાતામાં પગાર 8,500 રૂપિયા જમા થયો, એટલે અમારું શોષણ જ થાય. અમારી માંગ બસ આ જ છે કે અમારા જે વાલી વારસદાર જે હોય, કે ચાલુ નોકરી એક્સપાયર થઈ ગયા હોય અથવા તો છૂટા થઈ ગયા હોય, એની પાસે બીજો કોઈ આધાર ન હોય, એટલે એને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવાના, જેથી કરીને નોકરી જણા ચાલુ થાય.